શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ શ્રીમદભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય ચિત્રકૂટમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને જાનકી સાથે વિરાજે છે લક્ષ્મણ એટલે વૈરાગ્ય સીતાજી એટલે પરાભક્તિ વૈરાગ્ય અને પરા સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં એટલે કે ચિત્તમાં અંતરમાં વિરાજે છે તેને જીવ મળવા જાય છે જીવ એટલે ભરત એ મિલનનું ચિંતન પણ પાપને બાળે છે પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા થશે ત્યારે સુખ થશે ભરતજીની દશા જોતાં પરમાત્માની આંખોમાંથી આંસુ નીકળ્યા છે મારો ભરત દુઃખી થયો છે રામજીના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો નથી સાઠમાં વશિષ્ઠજી માતાજી અને અયોધ્યાની પ્રજા છે ભરતજીએ સીતાજીને પ્રણામ કર્યા છે સીતાજીએ આશીર્વાદ આપ્યા છે ભરતજીને ખાતરી થઈ મારા અપરાધની ક્ષમા મને મળી રહી છે વશિષ્ઠજીને દંડવત પ્રણામ કરી રામચંદ્રજી પ્રથમ ભેટે છે કઈ કઈને કઈ કઈ દુખી થાય છે રામજી કઈ કઈને સમજાવે છે કે તમે બિલકુલ દુઃખ ન કરો આમાં તમારો દોષ નથી આ વિધિની લીલા છે પછી રઘુવીર બધી માતાઓને ભેટી સમજાવે છે કે કોઈનો દોષ નથી સર્વને રામ એક જ સમયે મળ્યા છે સાસુજીને જોતાં સીતાજી વ્યાકુળ થયા છે સીતાજીનો તાપસીનો વેશ જોતાં કૌશલ્યાનું હૃદય ભરાયું છે ત્યાંથી બધા આશ્રમમાં આવ્યા છે વશિષ્ઠજીને આસન ઉપર બેસાડી પ્રભુએ પ્રથમ પિતાજીના કુશળ પૂછ્યા છે વશિષ્ઠજીએ કહ્યું કે તમારું સ્મરણ કરતાં કરતાં તમારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે દશરથ રાજાની સત્યનિષ્ઠા અને પ્રેમ નિષ્ઠા દિવ્ય હતા વિયોગમાં એ જીવી શક્યા જ નહીં પછી તો કૌશલ્યાએ દશરથના પ્રાણ ત્યાગની કથા વિગતવાર કહી સંભળાવી રામજી વિલાપ કરે છે મારા પિતાજીનો મારા પર કેવો પ્રેમ હતો છેલ્લા શ્વાસ સુધી તેઓ મારું સ્મરણ કરતા હતા ત્યાર પછી રામજીએ પિતાનું શ્રાદ્ધ કર્યું છે રામજીએ વનમાં અનાજને અને ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે તેથી ફળનું પિંડદાન કર્યું શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે ઘણા ભાગે વાસના રાખીને જીવ શરીર છોડે છે જે વિકાર વાસના સાથે મરે છે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે જે નિર્વાસન થઈને મરે છે તેની પાછળ શ્રાદ્ધ ન થાય તો પણ વાંધો નથી તેથી તેનું શ્રાદ્ધ ન થાય તો પણ તેની સદગતિ થતી હોય છે દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતાં કરતા ગયા છે પણ જગતને આદર્શ બતાવવા માટે રામજીએ એમનું શ્રાદ્ધ કર્યું છે રામજીની સેવા માટે ચિત્રકૂટમાં જેટલા વૃક્ષો છે તે પુષ્પિત અને ફલિત થયા છે ફળ લઈ આવી ભીલ લોકો અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે અયોધ્યાના લોકોને આશ્ચર્ય થાય છે કે આ લોકોનો કેવો પ્રેમ છે તેઓ કેવી સેવા કરે છે તેઓને કંઈક આપવું જોઈએ કોઈ સોનાની વીંટી આપવા જાય છે તો કોઈ વસ્ત્ર આપવા જાય છે પણ ભીલ લોકો લેવાની ના પાડે છે રામજીએ અમને અપનાવ્યા ત્યારથી અમે સનાથ થઈ ગયા પંદર દિવસ પહેલાં આવ્યા હોત તો અમે તમારું સ્વાગત કરવાના ન હતા અમે તમને લૂંટી લેત પંદર દિવસ પહેલાં આપ્યું હોત તો ભીલો ભેટ સોગાટ લઈ લેત પણ રામજીના દર્શન કર્યા પછી તેઓની વૃત્તિ બદલાઈ ગઈ રઘુનાથજી કી નજરિયા જાદુભરી હૈ રઘુનાથજીના દર્શનથી અમારું પાપ ફૂટી ગયું છે અમે ચોરી કરતા હિંસા કરતા વગેરે અમારી આદત છૂટી ગઈ છે રામજીએ અમારું જીવન સુધાર્યું છે રામના દર્શન કરતાં ચિત્રકૂટના ભીલ કોળીઓનું જીવન સુધરે છે અને આપણું જીવન ન સુધરે તો તેના જેવું પાપ બીજું કયું રામજીના દર્શન કરતા સ્વભાવ સુધરે તેમાં આશ્ચર્ય નથી પણ રામજીનું નામ લેતા પણ સ્વભાવ સુધરે છે એ યાદ રાખવા જેવું છે ભરતને એક જ ચિંતા છે મારા રામ સીતા ઘેર કેવી રીતે આવશે હું મારા મુક્તિ કેમ કહું વશિષ્ઠજીએ ભરતની પરીક્ષા કરી છે ભરતનું કહે છે ભરત કહે છે આપ મને પૂછો છો શું કરવાનું હજુ મારા પાપ બાકી છે ગુરુજી આપ જ ઉપદેશ કરો આપ આજ્ઞા કરો લોકો વ્યાકુળ થયા છે આ બાજુ પ્રજાજનો વ્યાકુળ છે રામજી અયોધ્યા ન આવે ત્યાં સુધી કોઈને શાંતિ નથી વશિષ્ઠજીએ કહ્યું ભરત શત્રુઘ્ન તમે વનમાં રહો અને રામ લક્ષ્મણ સીતાને અમે અયોધ્યા લઈ જઈએ છીએ ભરત બોલ્યા છે ગુરુજી તમે મારા બંને વાત કહી દીધી રામજી અયોધ્યા પધારે તો ગુરુજી ચૌદ વર્ષ શું આખી જિંદગી અમે વનમાં રહેવા તૈયાર છીએ કાનન કરવું જન્મ ભરી બાસું કૌશલ્યાયા સાંભળ્યું આમાં ફેરશું મારો ભરત મારો રામ બંને માતા માટે સરખા છે છેવટે વશિષ્ઠજી બોલ્યા લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે પણ આ ભરતને જોયા પછી મને થાય છે કે આ ભરત મારા કરતાં વધુ ડાયો છે રામ તે સુખી થાય તેવો ઉપાય કરો રામજીએ કહ્યું ભરત કંઈ સંકોચ ન રાખ ભરત કહે તે પ્રમાણે કરવા હું તૈયાર છું હું ભરતને નારાજ નહીં કરી શકું ભરતજીને થયું મોટાભાઈએ મારા પાપ માફ કર્યા કોઈ દિવસ મારું દિલ ડૂબ્યું નથી